એક બાજુ ખાનગી બેન્કો છે બીજી બાજુ રાષ્ટ્રીયકૃત બેન્કો છે નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીયકૃત બેન્કો ખાનગી થશે કે નહીં એના વિવાદો પણ ચાલે છે ત્યારે આ આખા જ નાણાકીય સેક્ટર બાબતે નાણાકીય સંસ્થાઓ બાબતે અને નાણાકીય સંસ્થાઓની એક અગત્યની સંસ્થા તરીકે બેન્કિંગ સેક્ટર બાબતે વિદ્યાર્થીઓએ માત્ર ઇકોનોમિક્સ ભણે છે એટલા માટે નહીં પરંતુ એક નવું આખું ક્ષેત્ર ખુલી રહ્યું છે એ સંદર્ભે થોડા વધુ જાગૃત થવાની જરૂર છે કારણ કે આપણા પ્રતિનિધિઓ આપણા જે કાયદો ઘડનારા સંસદમાં કે વિધાનસભામાં બેસનારા લોકો છે એને પણ આ નવા બેન્કિંગ સેક્ટરની એમાં આવેલી આ નવી ટેકનોલોજીની એ ખબર પડે અને એના એની મર્યાદાઓ અને એના ફાયદાઓને એ સમજે અને આવનારા ઉજ્જવળ ભારત માટેના કાયદાઓ ખાસ કરીને બેન્કિંગ સેક્ટરના એ ઘડે એ મુજબનું તંત્ર મૂકે અને તો બેંક એ ખરા અર્થમાં છેવાડાના ભારતીય સુધી પહોંચશે અને એનો લાભ એ ભારતીય મેળવશે તો આપણે આ જે નાનકડી મર્યાદાઓ જે ફરિયાદો કરીએ છીએ એ વગરના એક બેન્કિંગ સેક્ટરને ભારત સામે મૂકી શકીશું આપ સૌનો આભાર થેન્ક યુ